नमस्कार विद्यार्थी मित्रों, तुम्हारो स्वागत है विद्यापुर एजुकेशन की अंदर। आज नो वीडियो डिप्लोमा विद्यार्थियों माटे घणो इम्पोर्टेंट वीडियो थशे, केम के आज नो वीडियो ए एंड थी स्टार्टिंग थी लेने एंड सुधी एना माटे घणो इम्पोर्टेंट छे। केम के लास्ट ईयर आपणे टॉप 10 डिप्लोमा इंजीनियरिंग गवर्नमेंट कॉलेज विशे वीडियो जे बनावेलो हतो एनी लिंक नीचे आपेली हशे, तमे त्यां जईने जोई शको छो। हवे एनी अंदर विद्यार्थियों ने एवी रीते हतुं के जे विद्यार्थियोने सारा पर्सेंटेज होय तो टॉप 10 गवर्नमेंट कॉलेज में एडमिशन लई शकता हता, परंतु जे एवरेज विद्यार्थी होय जेना टका ओछा होय जेने मेरिट मार्क्स ओछा होय तो ए विद्यार्थियों पछी कई कॉलेज में एडमिशन ले, कई रीते एडमिशन ले, एमने सारी कॉलेज कई रीते मळी शके, तो एना रिगार्डिंग आपणे आजनो वीडियो थशे। ए टॉप 15 एटले के टॉप जे 15 सारामां सारी कॉलेज छे डिप्लोमा गुजरातनी अंदर, तो ए वीडियो बनावेलो छे। हवे आ जे वीडियो छे एमां 15 कॉलेजेसना बदले 20 कॉलेजेस आवशे, 20 कॉलेजेस कई रीते आवशे જેમ કે આપણે ટોપ 15 નો વિડીયો છે, પરંતુ માની લો કે કોઈ એક નંબર છે જેમ કે 9માં નંબર ઉપર હોય, એવી રીતે મને લાગે કે એક કોલેજ નહીં પરંતુ બે કોલેજને સ્થાન આપવું જોઈએ, તો એવી રીતે બે કોલેજને સ્થાન આપેલું છે। એવી ટોટલ 20 કોલેજ તમને જાણવા મળશે, જેની અંદર ગવર્મેન્ટ પણ રહેશે અને પ્રાઇવેટ કોલેજ પણ રહેશે, જેથી તમને ખ્યાલ આવશે કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ। હવે આની અંદર આ જે લિસ્ટ છે એ લિસ્ટ મારા હિસાબે છે, બરોબર છે। હવે તમે આ લિસ્ટના હિસાબે તમે એના ઉપર જઈ પણ શકો છો, અને બીજું કે તમે તમારી રીતે પણ તમે સિલેક્ટ કરી શકો છો ગુજરાતની રીતે, ઓકે। હવે આ લિસ્ટ છે, તો લિસ્ટ આપણે કઈ રીતે બનાવેલું છે તમને જણાવી દઈએ। એક તો સૌથી પહેલા તો ફી સ્ટ્રક્ચર, ઓકે, ફીસનું સ્ટ્રક્ચર અમે ચેક કરેલું છે જે આ ટોટલ 20 કોલેજ છે એની અંદર। પછી એનબીએ છે, નેક એક્રેડેશન છે, ઓકે। તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે એક જીટીયુ તરફથી તમને ખ્યાલ છે કે આ જેટલી પણ કોલેજીસ છે, આ તમને લિસ્ટ એના વિશે એક વિડીયો તમને વિડીયો આપણે આવી ગયો છે કે જીટીયુ તરફથી ટોટલ 9 કોલેજીસની અંદર પ્રતિબંધ રાખવામાં આવેલો છે અને 38 કોલેજની અંદર 4775 બેઠક ઘટાડી દીધી છે। હવે આ શેના માટે ઘટાડી છે, કેમ કે ઘણી બધી કોલેજની અંદર સુવિધાઓની ખામીના લીધે, લેબની ખામીના લીધે અને પ્રિન્સિપલ હતા નહીં એની અંદર, તો આવા કારણોસર એમનું જે પણ રદ કરવામાં આવેલું છે એન્જિનિયરિંગ કોલેજની અંદર। અને એની અંદર એન્જિનિયરિંગ કોલેજ ભલે આપેલી છે, પરંતુ આની અંદર એન્જિનિયરિંગ કોલેજની અંદર ડિપ્લોમા પણ આની અંદર સમાવેશ છે, ઓકે, ડિપ્લોમા પણ એ કોલેજ ચલાવે છે। તો એવી રીતે તમે એવી રીતે કોલેજની અંદર તમે ભૂલથી તમે ના ફસાવ, તમે એડમિશન ના લઈ લો, તો એના માટે આ વિડીયો બનાવેલો છે। તો ફી સ્ટ્રક્ચર છે એના ઉપર અમે આટલી બાબતો અમે ધ્યાનમાં રાખેલી છે। એનબીએ છે, એનબીએ હોવું જોઈએ, એનબીએ હોય એ કોલેજ સારી કહેવાય, એક રીતે એનબીએ હોય તેમાં બધી સુવિધા હોય, સ્ટુડન્ટ ફેકલ્ટી રેશિયો, લેબ ટેકનિશિયન લેબને બધી સુવિધાઓ, પછી એની જે કલ્ચરલ એક્ટિવિટી સ્પોર્ટ્સ એક્ટિવિટી એ ચેક કરવામાં આવે છે। પછી અમે આના ઉપર એ ફોકસ આપેલું છે કે સ્ટ્રક્ચર કઈ રીતનું છે, ઓકે, પ્લેસમેન્ટ કઈ રીતે છે। હવે બેઝિકલી તમને જણાવી દઈએ કે ડિપ્લોમા તમે કરો છો, પરંતુ ડિપ્લોમાના બેઝ ઉપર બહુ સેલરી ઓછી મળે છે, પ્લેસમેન્ટ પણ ઘણી બધી કોલેજમાં નથી મળતું, પરંતુ આમાં કઈ રીતે હોય છે કે કોલેજ પહેલાં ઘણા ટાઈમ પહેલાં એવું હતું કે કોલેજમાં કંપનીઓ આવતી હતી, પરંતુ હવે કોલેજમાં કંપનીઓ નથી આવતી, તમારે જાતે જ તમારે કંપનીઓ શોધવી પડે છે, તમારે જોબ કરવી પડે છે। ડિપ્લોમા પૂરું કરીને તમે ડિગ્રી તમે કરશો, હું તો તમને સજેસ્ટ કરીશ કે જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા કરે છે ડિગ્રી કમ્પ્લીટ કરજો, કેમ કે ડિગ્રી કમ્પ્લીટ કરશો તો તમારા માટે જોબના ઘણા બધા દરવાજો ખુલી જશે, જોબ ઘણી બધી જગ્યાએ તમને જોબ મળી શકશે, ઓકે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ફર્સ્ટ કોલેજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો તમારી સામે ફર્સ્ટ કોલેજ છે, તો તમને દેખાશે કે પોલિટેકનિક MS યુનિવર્સિટી બરોડા, ઓકે। તો આ આપણે બધી કોલેજ જેટલી પણ કોલેજીસ છે બધી કોલેજની માહિતી તમને આપશું અને કેટલા એડમિશન થયા હતા ગયા વર્ષમાં બધી માહિતી તમને આપવામાં આવશે, ઓકે। તો પહેલા નંબર ઉપર આપણે MS કોલેજ રાખીએ છીએ, બરોબર। લાસ્ટ જે આપણે જે લિસ્ટ હતું એની અંદર પણ પહેલા નંબર ઉપર MSU કોલેજ હતી, ઓકે। MSU ની અંદર બે કોલેજીસ ચલાવવામાં આવે છે, એક ગ્રાન્ટીડ એટલે ગવર્મેન્ટ અને બીજી છે સેલ્ફ ફાઇનાન્સ। તો સેલ્ફ ફાઇનાન્સનો રેન્ક કેટલામાં છે આપણે પછી જણાવશું, પરંતુ આ કોલેજ છે કોલેજ બહુ સરસ છે, આ કોલેજનું એન્વાયરમેન્ટ ઘણું સરસ છે, એની અંદર બધી સુવિધાઓ પણ છે, ઓકે। હવે આ કોલેજ છે એ ક્યાં આવેલી છે, વડોદરામાં આવેલી છે, ગ્રાન્ટીનેટ કોલેજ છે કે 1954માં બનાવવામાં આવી હતી, આનો કોન્ટેક્ટ નંબર પણ છે આની અંદર MSU બરોડા। હવે આ જે PDF છે ટોપ 10-15 કોલેજીસના રિગાર્ડિંગ, ઓકે, તો આ જે PDF છે આપણે ટેલિગ્રામ ચેનલ આપણે સેન્ડ કરી દઈશું ટેલિગ્રામ ચેનલ પર, એની જે ટેલિગ્રામ ચેનલની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો, ટેલિગ્રામ પર ફોલો કરી શકો છો, ઓકે। તો આનો ઈમેલ આઈડી પણ છે અને ટ્યુશન ફીસ છે ઓનલી 1000 ફીસ છે, ઓકે। તો એફિલિયેટ યુનિવર્સિટી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે, આ GTU ના અંડરમાં નથી આવતી, MSU પોતાની યુનિવર્સિટી છે, એની અંદર સિલેબસ છે અને બધું પોતાની રીતે કવર કરવામાં આવે છે, બધા પોતાના રૂલ્સ હોય છે, ખ્યાલ આવે તમને।
એની અંદર અબાઉટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇન્સ્ટિટ્યૂટની સ્ટ્રેન્થ ઓપોર્ચ્યુનિટી બધી એની અંદર આપેલી છે. ક્વોલિફાઇડ કમ્પિટન્ટ સ્ટાફ છે એની અંદર, પછી કોમન બીઓએસ સારી રીતે એમાં કવર કરેલો છે, એટલે કે સિલેબસના રિગાર્ડિંગ છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ છે, એના ગાઈડન્સની અંદર આ બનાવવામાં આવેલો છે બીઓએસ. ઓલમોસ્ટ 5 decades, એટલે કે 50 વર્ષોથી આજે છે સારું રિઝલ્ટ આપી રહી છે. અને વેલ એસ્ટાબ્લિશ એન્ડ પ્રુવન ટીચિંગ લર્નિંગ મેથોલોજી એન્ડ ઇવેલ્યુએશન મેથડ છે. ઓકે, આપણે જે આ લિસ્ટ બનાવીએ છીએ ટોપ 15 છે કોલેજીસ, જેની અંદર ટોટલ 20 કોલેજીસનો સમાવેશ થશે. તો આના રિગાર્ડિંગ કોઈનું પણ સ્પોન્સર વિડીયો નથી, કોઈ કોલેજે મને એવી રીતે રૂપિયા નથી આપ્યા કે તમે મારા માટે વિડીયો બનાવો. આ મારું જે લિસ્ટ છે, મારા ઉપર મારી ગણતરી વાઇઝ છે. કોઈને આમાં આના વિશે ચાલવું આ પ્રમાણે તો પણ ચાલી શકે છે, ના ચાલવું તો પણ વાંધો નહીં. આપણે વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ થાય એટલે વિડીયો બનાવેલો છે. ઓકે, તો ચાલો આપણે નેક્સ્ટ જોઈએ આગળ. તો અહીંયા તમને દેખાય છે કે અહીંયા લેબની સુવિધાઓ છે. ઓકે, સિવિલ છે, મિકેનિકલ છે, બધી આ લેબની સુવિધાઓની અંદર આપેલી છે. અને આ લાઇબ્રેરી અહીંયા પ્રોવાઈડ કરેલી છે બહુ સરસ રીતે છે. પછી આની અંદર જો બોયઝ હોસ્ટેલ પણ છે, કોઈને દૂરથી આવતા હોય બોયઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે. નંબર ઓફ બેડ પણ આની અંદર પ્રોવાઈડ કરેલા છે, બોયઝ માટે 75 અને ગર્લ્સ માટે 10 બેડ છે. ઓકે, એટલે 10 જેટલી ગર્લ્સ છે રહી શકે છે અને વિદ્યાર્થી છે 75 છે. ટ્રાન્સપોર્ટેશન બસ સ્ટેશનથી ઓનલી 1 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે અને રેલવે સ્ટેશનથી પણ 1 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. આ કોલેજ બહુ સરસ છે, કેમ કે મેં ઓલરેડી વિઝિટ કરેલી હતી આની કોલેજની અંદર. અધર છે તો આની અંદર મેસ પણ છે, કેન્ટીન પણ છે, સ્ટુડન્ટ સ્ટોર પણ છે. ઓકે, હવે એડમિશનના રિગાર્ડિંગ આપણે ચર્ચા કરી લઈએ. તો આની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નથી આની અંદર, પરંતુ આઈટી છે. આઈટીની અંદર જો દર વર્ષે 38 ફૂલ એડમિશન થાય છે, 38માંથી 38 છે. અને ઇલેક્ટ્રિકલમાંથી 123માંથી 184 એડમિશન, મિકેનિકલમાં 206માંથી 206, દર વખતે ફૂલ જ હોય છે, 225માંથી, સિવિલમાં 223 અને પેટ્રોકેમિકલમાં 56માંથી 55. બરોબર, પેટ્રોકેમિકલના રિગાર્ડિંગ છે, સિવિલના રિગાર્ડિંગ, મિકેનિકલ ઇલેક્ટ્રિકલના રિગાર્ડિંગ સારામાં સારી કોલેજ છે. સૌથી પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સર મિકેનિકલની સારી કોલેજ બતાવો અમને, અમને કોમ્પ્યુટર સાયન્સ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી માટે સારી કોલેજ બતાવો, પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ માટે અમને સારી કોલેજ બતાવો. જો હું ટોપ 15 કોલેજના રિગાર્ડિંગ આજે વિડીયો બનાવી રહ્યો છું, તો આ બધા બ્રાન્ચીસ માટે સેમ હોય છે. જે કોલેજ સારી હોય છે તો એક રીતે એનું મેનેજમેન્ટ બધી બ્રાન્ચીસને લાગુ પડે, એવું નહીં કે કોઈ એક બ્રાન્ચ એમાં સારી હોય, એક બ્રાન્ચ ખરાબ હોય. તો બધી બ્રાન્ચ માટે જે ટોપ 15 આ વિડીયો બનાવી રહ્યા છે. ઓકે, તો તમે જોઈ શકો છો, આ લિસ્ટ આપણે ટેલિગ્રામ ઉપર મોકલી દઈશું, તમે ડાઉનલોડ કરી શકો છો સારી રીતે. ચાલો આપણે નેક્સ્ટ આપણે જઈએ. તો નેક્સ્ટ જે કોલેજીસ છે, સેકન્ડ નંબર ઉપર છે ડૉક્ટર એસ એન્ડ એસ એસ ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. સુરતની અંદર આ કોલેજ આવેલી છે, સુરતની અંદર આ કોલેજ આવેલી છે. ઓકે, અને આપણે જે આ 15 કોલેજનું જે લિસ્ટ બનાવેલું છે, બરોબર, એની અંદર 20 કોલેજ છે. અને આ જે કોલેજની રિગાર્ડિંગ આપણે કટ ઓફના બેઝ ઉપર, એનબીએના બેઝ ઉપર, ફી સ્ટ્રક્ચરના બેઝ ઉપર, પ્લેસમેન્ટના બેઝ ઉપર, કેમ્પસના બેઝ ઉપર, એટમોસ્ફિયરના બેઝ ઉપર અને સ્ટુડન્ટ ગ્રેડ પ્રમાણે લિસ્ટ બનાવેલું છે. તો સેકન્ડ રેન્ક ઉપર છે ડૉક્ટર એસ એન એસ એસ ગાંધી કોલેજ સુરતની અંદર આવેલી છે, કે જેની કેમ્પસ પ્લેસમેન્ટ છે બહુ સરસ છે. ઓકે, તમે જોઈ શકો છો આની અંદર. અને ગવર્મેન્ટ કોલેજ છે આ, જે જીટીયુના અંડરમાં આવે છે, જીટીયુ એફિલિયેટ કોલેજીસ છે, જે 1955 ચાલ રહી છે અને જીટીયુના અંડરમાં આવે છે. કોન્ટેક્ટ નંબર પણ છે, એની વેબસાઇટ પણ તમારે ચેક કરીને જોવાની, તમારે જેમાં એડમિશન લેવું હોય તમે ચેક કરીને જોઈ શકો છો. ઈમેલ આઈડી પણ છે અહીંયા. અને ફીસ પણ છે ઓનલી 1000 ફીસ છે. જે એક્રેડેશન ડિટેલ છે, જો એક્રેડેશન મેં તમને કીધું એમ કોલેજમાં એનબીએ એક્રેડેશન હોય, કોલેજ બહુ સરસ રીતે વર્ક ચાલતું હોય તો થાય. જો મિકેનિકલમાં પણ છે, ઇલેક્ટ્રિકલમાં છે, સિવિલમાં છે, ઓટોમોબાઈલમાં છે અને મેટ્રોલોજીમાં છે. ટોટલ 5 ડિપાર્ટમેન્ટમાં એક્રેડેશન એમને મળેલું છે. બધું પ્રોપર સારી રીતે ચાલતું હોય તો જ એક્રેડેશન આપવામાં આવે છે એઆઈસીટી તરફથી. હવે આની અંદર જેટલા પણ આજે પોઈન્ટ છે સ્ટ્રેન્થના અને જેટલા અચીવમેન્ટ છે, બધા તમારે વાંચી લેવાના છે. બરોબર છે, આ પીડીએફ મોકલી દઉં હું. જો બધાના તમને સમજાવવા બેસીશ તો આ વિડીયો છે 2-3 કલાકનો થશે. આપણે મેક્સિમમ આ વિડીયો છે એ 30 મિનિટથી લઈને 1 કલાક સુધીનો આ વિડીયો થશે. તો એટલો તમારા માટે ઇનફ છે માહિતી માટે. આની અંદર જો લેબની સુવિધા, લેબનો ફોટોગ્રાફ છે, બધા ઓરિજિનલ ફોટોગ્રાફ છે. ઓકે, અને આ જે છે એ લાઇબ્રેરીનો ફોટોગ્રાફ છે. આની અંદર વેન્ટિલેટેડ ક્લાસરૂમ છે, બહુ સરસ રીતે મેન્ટેન કરેલું છે. બોયઝ હોસ્ટેલ છે જેમાં 150 બેડની સુવિધા છે, ગર્લ્સમાં છે 48 બેડની સુવિધા છે. ટ્રાન્સપોર્ટેશન માટે 4.7 કિલોમીટર છે સુરત રેલવે સ્ટેશનથી. સુરત રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ રિક્ષા મળી જાય છે અને સુરત બસ સ્ટેશનથી પણ. સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન બંને એકબીજાની નજીક જ છે અને રિક્ષા પણ અવેલેબલ છે, સિટી બસ પણ અવેલેબલ છે ડાયરેક્ટ. ઓકે, મેસ છે તો મેસ નથી એની અંદર, કેન્ટીન પણ નથી. બરાબર, સ્ટુડન્ટ સ્ટોર છે, મેસ અને કેન્ટીન નથી. પરંતુ એમાં કઈ રીતે છે કે બહાર એમાં કેન્ટીન તો આઈ હોપ કે ત્યાં અવેલેબલ છે, કેમ કે મેં કેન્ટીનમાં મેં જમેલું છે. અને બીજું કે કોલેજની બહાર છે ઘણી બધી જગ્યાએ નાસ્તાની અને રેસ્ટોરન્ટ ઢાબાની એ રીતે દુકાનો હશે, ત્યાંથી તમે
જે વિદ્યાર્થીઓ આવતા હોય તો નાસ્તો કરી શકે, બેઝિકલી હોસ્ટેલમાં રહેતા હોય તો કેન્ટીન છે, આજુબાજુ છે, પીજીમાં રહી શકે છે. તો આની અંદર જો આઈટીની અંદર ફૂલ સીટ ભરાઈ જાય છે, પાવર ટેક ઇલેક્ટ્રોનિક્સ છે, મેટલર્જી છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, મેકેનિકલ એન્જિનિયરિંગ છે, ટેક્સટાઇલ છે, ઓટોમોબાઈલ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ છે, એમાંથી ઓલમોસ્ટ બધામાં ખાલી એક બે બ્રાન્ચને છોડીને બધામાં સીટ ફૂલ થઈ જાય છે. આ લાસ્ટ ઇયર, આ લાસ્ટ ઇયરમાં કેટલી સીટ હતી એમાંથી કેટલી ભરાઈ છે એ છે, અને એનાથી આગળના વર્ષમાં 2020 એમાંથી કેટલી ભરાઈ અને 2019 ત્રણ વર્ષના જે ડેટા છે તમારી સામે છે, બરોબર. ત્રણ વર્ષના ડેટા તમારે જોઈ લેવાના. આની અંદર જો તમે આજે તમે રિઝલ્ટ જો આના પછી તમને ખબર પડે કે 75 સીટમાંથી 75 સીટ ભરાઈ ગઈ છે, બરોબર છે. હવે માની લો કે કોઈ કોલેજમાં જેમ કે 75 સીટ હોય એમાંથી ખાલી પાંચ સીટ જ ભરાય, તો ક્લાસની અંદર પાંચ જ વિદ્યાર્થીઓ હશે તો તમને એક રીતે એક્ટિવિટીઝ કરવાનું, તમને ભણવાનું તમને મજા પણ નહીં આવે. જે કોલેજની અંદર સીટો વધારે ભરાય તો એમાં એક્ટિવિટીઝ એવી રીતે થાય છે અને વર્ક પણ સ્ટુડન્ટ પણ ધ્યાન, ફેકલ્ટી પણ ધ્યાન આપે છે અને સ્ટુડન્ટને પણ મજા આવે છે. તો થર્ડ નંબર ઉપર જે કોલેજ છે, બહુ સરસ કોલેજ છે, ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ કોલેજ છે. ઓકે, કે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની અંદર આ તમને ફોટો દેખાય છે કે જે એનસીસીની એક્ટિવિટી જે થઈ છે એના રિગાર્ડિંગ આ ફોટોગ્રાફ છે, બહુ સરસ છે. આ કેમ્પસ અહીંયા ફોટોગ્રાફ બધા આપેલા છે. હવે આની અંદર પણ એક્રેડિએશન મળેલું છે, બરોબર છે. સિવિલ છે, કોમ્પ્યુટર છે, ઈસી છે, મિકેનિકલ છે. તો કોમ્પ્યુટર હવે ત્રીજી જે કોલેજ આવી એમાં કોમ્પ્યુટર છે. પહેલી બે કોલેજમાં કોમ્પ્યુટર હતું નહીં પરંતુ આઈટી હતું. હવે આની અંદર જે ચાર બ્રાન્ચને અહીંયા જે દેખાય છે એનબીએ મળેલું છે. તો તમે વિચારો કે એનબીએ મળવું ઘણું અઘરું છે કોઈ પણ કોલેજને, અને જેને મળેલું હોય તો સમજી લો કે એમાં સારી એવી ફેસિલિટી હોય છે. ઈમેલ આઈડી પણ અહીંયા આપેલો છે, કોન્ટેક્ટ નંબર પણ છે, તમારા વેબસાઇટ પણ તમે ચેક કરી શકો છો અહીંયા. ગવર્મેન્ટ છે અને જીટીયુ એફિલેટ છે, કે જીટીયુની અંદર જે પણ સિલેબસ કોર્સ ચાલે છે તો એના રિગાર્ડિંગ બધા આને ફોલો કરે છે. પેપર પણ એમાંથી જ નીકળશે, જીટીયુ જ આપે છે પેપર. ટ્યુશન ફી છે, ડિગ્રી પણ જીટીયુ આપશે. ટ્યુશન ફી છે 1000 રૂપિયા છે અને ગર્લ્સ માટે તો ફ્રી છે, તમને ખબર જ છે. આ બધી જે માહિતી તમારે વાંચી લેવાની છે. અને બીજું, ચાલો અહીંયા તમને લેબના ફોટોગ્રાફ્સ અહીંયા આપેલા છે. અહીંયા એક લાઇબ્રેરીનો ફોટોગ્રાફ પણ આપેલા છે, જે બુક સેલ્ફ અહીંયા બહારથી તમને દેખાય છે. નેક્સ્ટ છે ફેસિલિટી અવેલેબિલિટી છે. અહીંયા ફેસિલિટી આપેલી છે, બોયઝ હોસ્ટેલ નથી, ગર્લ્સ હોસ્ટેલ છે. ગર્લ્સ હોસ્ટેલની અંદર 132 જેટલા બેડ છે. ગીતા મંદિર બસ સ્ટેશનથી 5.8 કિલોમીટર છે, રેલવે સ્ટેશન કાલુપુરથી 6.4 કિલોમીટર છે. એટલે તમે જોવા જાઓ તો આની અંદર 15-20 મિનિટનો રસ્તો છે. સ્ટુડન્ટ સ્ટોર પણ છે, કેન્ટીન છે અને મેસ પણ છે, સરસ છે. હવે કેટલી કેટલી સીટ અવેલેબલ છે આપણે જોઈ લઈએ. તો આની અંદર બહુ સારી એવી સીટો છે. આઈટીની અંદર 150 છે, એમાંથી 148 તો ગયા વર્ષે ભરાઈ ગઈ હતી. આ વર્ષે પણ 150 હતો, કેટલી ભરાશે આપણને હવે પછી ખબર પડશે મેરિટમાં. ઓકે, ઈસી છે, માંથી 188 સીટમાંથી 114 ભરાઈ છે. ઇલેક્ટ્રિકલની અંદર 150માંથી 149 છે. આઈસી છે, મિકેનિકલ છે, ઓટોમોબાઈલ છે, સિવિલ છે, બાયોમેડિકલ છે, કોમ્પ્યુટર છે, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે. જો કોમ્પ્યુટરમાં ગયા વર્ષે પણ ફૂલ થઈ ગયું હતું, બરોબર છે. આમાં ઘણી બધી એવી બ્રાન્ચીસ છે કે જેમાં ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું કહેવાય, બરોબર. આ ફૂલ થઈ ગયું કહેવાય, એક સીટ ખાલી હોય તો વાંધો નહીં, પરંતુ આ બધી સીટ, આ બધા જે બ્રાન્ચીસ છે એ ફૂલ થઈ જાય છે દર વર્ષે. એટલે હવે તમને ફોર્થ નંબર ઉપર જે કોલેજ છે એ બી એન્ડ બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર, GIA. હવે GIA નો મતલબ એવો થાય છે ગ્રાન્ટિંગ એડ, એટલે કે સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. ગવર્મેન્ટ તો છે પરંતુ એ ગુજરાત ગવર્મેન્ટ તરફથી નથી, પરંતુ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે. એક મેં તમને MSU કોલેજમાં પણ એક ગ્રાન્ટિંગ એડ કોલેજ હતી, બરોબર. હવે MSUની અંદર સંસ્થા દ્વારા ચલાવવામાં આવે એ સરકારી કોલેજ પણ છે, અને બીજું એ એમાં સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજ પણ છે. એનો નંબર આમાં લિસ્ટમાં છે જ MSU, પરંતુ આ જે BIT છે એ પણ સંસ્થા દ્વારા પણ છે અને બીજું એક સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજ પણ છે, બરોબર. એનો નંબર પણ આવા છે. કયો નંબર છે પછી જોઈશું. જો તમને ગયા વિદ્યાર્થી હોય જેમને ગવર્મેન્ટમાં ના મળતું હોય તો તમે પ્રાઇવેટ કોલેજમાં MSU અથવા તમે BIT એટલે BNB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર એમાં તમે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટમાં લઈ શકો છો. યાદ રાખજો, બંનેની ગવર્મેન્ટ પણ છે અને પ્રાઇવેટ પણ છે. જ્યારે ગવર્મેન્ટમાં ના મળે તો તમે પ્રાઇવેટ કોલેજ પણ નાખી શકો છો. જ્યારે ચોઈસ ફિલ્મનો જ્યારે રાઉન્ડ આવશે ત્યારે આપણે ઓટોમેટિક આપણે એના પર વિડીયો આવી જ જશે. ઓકે, એટલે ચેનલને ફોલો કરતા રહેજો અને આપણે વિડીયો જોતા રહેજો. નેક્સ્ટ આપણે જોઈએ તો આનું કેમ્પસ બહુ સરસ છે. આનું પ્લેસમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો, બહુ સરસ કોલેજ છે. અને આ કોલેજ છે બહુ જૂની છે, બધી કોલેજ આપણે એવી રીતે જ છે. હવે આની અંદર 1958 કોલેજ છે અને GIT અંડરમાં ચાલી રહી છે, બરોબર. જે ઉપરની જે કોલેજ હતી MSU એ ખાલી MSUના અંડરમાં એની પોતાની યુનિવર્સિટી હતી, બાકી આ GIT અંડરમાં છે. ગ્રાન્ટિનેટ છે, એની ફીસ છે અહીંયા 1000 લખેલી છે, પરંતુ આની ફીસ થોડી ઘણી હશે, વધારે પણ હોઈ શકે છે. અહીંયા 1000 લખેલી છે. તો કોન્ટેક્ટ નંબર પણ છે અહીંયા, ઈમેલ આઈડી પણ છે. તમારે એની વેબસાઇટ પર તમારે ચેક કરી લેવાની, જે કોલેજમાં તમે એડમિશન લેવા માંગતો હોય એની વેબસાઇટ તમે ચેક કરી શકો છો. એક્રેડિશન આમાં NBA નથી મળેલું, બરોબર છે. તો પણ વાંધો નહીં, પણ કોલેજ સરસ છે એમ તો MSUની અંદર પણ NBA નથી મળેલું.
હવે આની અંદર કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે એના વિશે બધી માહિતી અહીંયા આપેલી છે, તમે એકવાર ચેક કરી લેજો, વાંચી લેજો, બધું તમારે વાંચવું જરૂરી છે. જે તમે એડમિશન જે કોલેજમાં લો છો એ કોલેજની બધી માહિતી તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. કોમ્પ્યુટર લેબના ફોટા છે અહીંયા, અહીંયા લાઇબ્રેરીના ફોટા છે, તમે જોઈ શકો છો કઈ કઈ ફેસિલિટી છે, લેબ છે, મલ્ટીમીડિયા રૂમ છે, કોમ્પ્યુટર ફેસિલિટી છે, બધી માહિતી અહીંયા આપેલી છે. અહીંયા હવે બોયઝ હોસ્ટેલ છે અહીંયા અવેલેબલ છે, ગર્લ્સ પણ હોસ્ટેલ અવેલેબલ છે. કેટલા બેડ છે? 120 છે, 120ની જગ્યા છે બોયઝમાં અને ગર્લ્સ માટે 50 છે. આ ગયા વર્ષનું છે, આ વર્ષે થોડું ઘણું ચેન્જ હોઈ પણ શકે છે, ના પણ હોઈ શકે છે. અને જો ઓલ વિદ્યાનગર બસ સ્ટેશનથી 0.5 કિલોમીટર એટલે બહુ નજીક છે, અને આણંદ રેલવે સ્ટેશનથી 6 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. ઓકે, વલ્લભ વિદ્યાનગર બસ સ્ટેશન એકદમ નજીક જ છે, જેમ કે તમે ચાલીને જઈ શકો એટલું જ છે, 5-5 મિનિટનો રસ્તો છે. ત્યાં મેસ પણ છે, કેન્ટીન પણ છે, સ્ટુડન્ટ સ્ટોર પણ છે, સરસ કોલેજ છે, બધી સુવિધાઓ છે ત્યાં. પછી જો ત્યાં ઈસીની સીટ છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર છે, બરોબર. સીટો ઓલમોસ્ટ ફૂલ થઈ જાય છે, તમે અહીંયા જોઈ શકો છો. 150 ગયા વર્ષનો ડેટા છે, ખાલી ઈસીની અંદર ફૂલ નથી થઈ, બાકી ઓલમોસ્ટ બધામાં ફૂલ થઈ ગઈ છે. ઓકે, તો નેક્સ્ટ કોલેજનું જે લિસ્ટ આવી રહ્યું છે આપણી સામે છે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો જે આ જે કોલેજ છે, આ કોલેજનો રેન્ક છે 5મા નંબર ઉપર જે આ કોલેજ આવેલી છે, બરોબર છે. તો આ કોલેજનું લિસ્ટ તમે જોઈ શકો છો. તો આ જે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ અમદાવાદમાં આવેલી છે, એ પણ પાછી ગવર્મેન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આના રિગાર્ડિંગ આપણને ક્વેશ્ચન પૂછતા હોય છે, તો એના રિગાર્ડિંગ તમે આ જોઈ શકો છો. કોલેજનું જે કેમ્પસ છે, કોલેજના કેમ્પસના રિગાર્ડિંગ અહીંયા તમે જોઈ શકો છો. ફોટોગ્રાફ, કેમ્પસ બહુ સરસ છે, તમે મૂવીમાં જોયું એવી રીતે કેમ્પસ છે અહીંયા એક રીતે. અને આ કઈ જગ્યાએ આવેલી છે પણ અહીંયા એડ્રેસ આપેલો છે, 16 વિસ્તારમાં અમદાવાદમાં આવેલી છે, ગુજરાત હાઈકોર્ટની નજીક આવેલી છે. વેબસાઇટ છે, ગવર્મેન્ટ છે, અને જીટીયુ એફિલેટ કોલેજ છે, 1910 ચાલી રહી છે. હવે આ જે 5મા નંબરની કોલેજ છે એ સૌથી જૂની કોલેજ છે, 5મા લિસ્ટમાં, બરોબર, જે 1910 ચાલી રહી છે. આપણો ભારત દેશ આઝાદ થયો એના પહેલાંથી ચાલી રહી છે. અહીંયા કોન્ટેક્ટ નંબર પણ છે, ઈમેલ આઈડી અહીં આપેલો છે. ટ્યુશન ફીસ 1000 છે, અને અહીંયા એક્રેડિશન પણ છે, એમબીએ મળેલું છે, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટરની અંદર એમબીએ મળેલું છે. બહુ સરસ રીતે મેનેજ થાય છે આ. અહીંયા એને સ્ટ્રેન્થ એન્ડ ઓપોર્ચ્યુનિટી અહીંયા આપેલી છે, એ ચેકઆઉટ કરી શકો છો, તમે વાંચી શકો છો. ઓકે, આની અંદર સુવિધાઓ છે બધી, લેબની સુવિધાઓ છે અહીંયા, લાઇબ્રેરીની સુવિધાઓ છે અહીંયા, એએસસી ટેમ્પ બેઝ ઉપર જેટલા પણ અચીવમેન્ટ છે બધા અહીંયા આપેલા છે, તમે ચેક કરી શકો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે, સેમિનાર હોલ છે, લાઇબ્રેરી છે, લેંગ્વેજ લેબ છે, કોમ્પ્યુટર લેબ છે, બોયઝ હોસ્ટેલ પણ છે, ગર્લ્સ હોસ્ટેલ પણ છે, પરંતુ બેડ છે ત્યાં 40-40ની જગ્યા છે. ત્યાં ગીતા મંદિર બસ સ્ટેશનથી કેટલા 12.5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે, કહેલાવો તમને. અને રેલવે સ્ટેશન છે કાળુ ઉપરથી 12 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર. દૂર કોલેજ છે આ કોલેજ છે, બી ઉપરની જેટલી પણ કોલેજ હોય એના કરતાં દૂર કોલેજ છે, પરંતુ આ કોલેજ જે છે એનું એટમોસ્ફિયર, એનું વાતાવરણ છે બહુ સરસ છે, એકદમ શાંત વાતાવરણ છે, જ્યાં તમે એડમિશન તમે લઈ શકો છો. દૂર ભલે હોય પરંતુ અહીંયા આ જે રેલવે સ્ટેશનથી કે કોલેજ ગીતા મંદિર તમને જતા 30 મિનિટ જેટલો થાય, 1.5 કલાક થાય, અને 1.5 કલાક આવતા એટલે 1 કલાકનું સ્ટેશનથી અપડાઉન છે. પછી તો તમે બહારથી આવતો હોય તો તમારે અપડાઉન પણ તમે કરી શકો છો. હવે આઈટીની અંદર જો 225ની સીટમાંથી 223 ગયા વર્ષે ભરાઈ ગઈ હતી. પ્રિન્ટિંગની અંદર 75માંથી 28 છે, ઇલેક્ટ્રિકલમાં 325 છે, મિકેનિકલની અંદર 300માંથી 290, ટેક્સટાઇલમાં 37.5 22, સિવિલમાં 75માંથી 73, કોમ્પ્યુટરમાં 300માંથી 299, અને ટેક્સટાઇલમાં 38માંથી 12. જે સારી સારી બ્રાન્ચેસ છે જેમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવું જોઈએ. તો હું તો તમને કહું કે પહેલાં કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર સાયન્સ છે, આઈટી છે, ઓકે, સિવિલ છે, આ બ્રાન્ચની અંદર ફ્યુચરમાં બધે જોબ મળવાની જ છે, મિકેનિકલ છે, આ ઇલેક્ટ્રિકલ છે અને કેમિકલ છે, બરાબર છે. તો આ આટલી બ્રાન્ચેસ છે, સારી સારી બ્રાન્ચેસ છે, એના વગર ચાલવાનું પણ નથી, ઘણા બધાને તમને ખ્યાલ જ હશે. હવે શ્રી સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, બરાબર, 6ઠા નંબરે આ કોલેજ આવે છે. તો આ કોલેજના રિગાર્ડિંગ તમે અહીંયા એટમોસ્ફિયર તમે જોઈ શકો છો. ઓકે, ઉપરનો ટોપ વ્યૂ અહીંયા આપેલો છે, સાઈડ વ્યૂ અહીંયા આપેલો નથી. કોલેજ પણ બહુ જૂની છે, 1949થી આ ચાલી રહી છે, વર્ક થઈ રહી છે. વિદ્યાનગરમાં આવેલી છે કોલેજ, અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલી છે, વેબસાઇટને આ બધું તમે જોઈ શકો છો, મારે વારંવાર કહેવાની જરૂર નથી. અહીંયા ટેબલ આપેલું જ છે. ફીસ પણ અહીંયા 1000 છે, જીટીયુના અંડરમાં ચાલી રહી છે કોલેજ. ઓકે, રિઝલ્ટ એવિટેડ ફોર બ્રાન્ચ કેડ કેમ, અહીંયા એક આ જે બ્રાન્ચ છે, બરોબર છે, અહીંયા ભૂલથી લખાઈ ગઈ. હવે આ જે બ્રાન્ચીસ છે, તો હવે આની અંદર એક્રેડિએશન છે, હજી રિઝલ્ટ વેટિંગ છે, કે એનું હજી એક્રેડિએશન આવ્યું નથી, એમને ચેક કરી ગયા છે, હજી એનબીએ અમને મળી શકે છે, ખ્યાલ આવ્યો તમને. પછી આપણે નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા આપેલી છે લેબોરેટરીની સુવિધા પણ અહીંયા આપેલી છે. કન્યા છાત્ર એટલે કે વિદ્યાર્થિનીઓનો એટલે ગર્લ્સ માટે અહીંયા હોસ્ટેલ પણ અવેલેબલ છે, સરસ છે. ઓકે, અહીંયા જો તમે સૌથી આનો બેનિફિટ કયો છે, બોયઝ હોસ્ટેલ
અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધા સૌથી વધારે છે. પણ જેટલી પણ આપણે કોલેજ જોઈએ, 5 કોલેજ, એની અંદર સુવિધાઓ એટલી બધી હતી નહીં, જગ્યાઓ ઓછી હતી. આની અંદર નંબર ઓફ બેડ 280 છે વિદ્યાર્થી બોયસ માટે, અને ગર્લ્સ માટે 100 બેડ છે. તમે વિચારજો, બહુ વધારે કહેવાય. ભાવનગર સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેશન એટલે કે ભાવનગરથી GSRTC તમને 1.5 કિલોમીટર છે બસ સ્ટેશનથી, અને ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનથી 2.8 કિલોમીટરના રસ્તા ઉપર છે. મેસ છે, યસ છે, કેન્ટીન નથી ત્યાં. સ્ટુડન્ટ સ્ટોર છે, યસ છે, સ્ટુડન્ટ સ્ટોર પણ ત્યાં અવેલેબલ છે. તો આઈટીની વેલ્યુ, આઈટીની વિશે આપણે વાત કરીએ, આઈટી ગયા વર્ષે ફૂલ થઈ ગયું હતું. કેમિકલ છે એ પણ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું હતું. ઇલેક્ટ્રિકલ છે 128 માંથી 167, મિકેનિકલ 225 માંથી 179, ઓટોમોબાઈલ 150 માંથી 55 ઓનલી, અને સિવિલ છે 225 માંથી 159, CDDM ઓકે 37 માંથી 18, અને આને જે છે એને એક્રેડિશન NBA મળવાનું છે બરોબર. એક બ્રાન્ચને ફેબ્રિકેશનમાં 38 માંથી 15, ટેક્સટાઇલમાં મેન્યુફેક્ચરિંગમાં 37 માંથી 5. આ 2021ના ડેટા છે બંને, આ 2020ના, આ 2019ના, 3 વર્ષના ડેટા અહીંયા આપેલા છે, તમે ચેકઆઉટ કરી શકો છો. પછી નેક્સ્ટ કોલેજ અહીંયા જે લિસ્ટ આવે છે, નેક્સ્ટ કોલેજ એનું નામ તમે અહીંયા જોઈ શકો છો, પોલિટેકનિક ધ MS યુનિવર્સિટી SFI વડોદરા ઓકે. તો તમને જણાવી દઈએ કે આ જે કોલેજીસ છે એ કોલેજીસનો રેન્ક 7 નંબર ઉપર છે, 7મા નંબર ઉપર છે. તો તમને સૌથી પહેલાં તમે એમ વિચારશો કે સર પોલિટેકનિક MS યુનિવર્સિટી ઓલરેડી આવી ગઈ છે, હા પહેલા નંબર ઉપર હતી, MSU પહેલા નંબર ઉપર હતી જે ગવર્મેન્ટ કોલેજ છે, અને આ જે MSU છે એ સેલ્ફ ફાઇનાન્સ છે. હવે આની જે ઘણા વિદ્યાર્થીઓને ગવર્મેન્ટમાં કોલેજમાં નંબર ના લાગતો હોય, સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લઈ શકે છે બરોબર. કોલેજ એ જ હશે, અને તમને એવું નથી કે અલગ બેસાડવામાં આવશે, તમને પણ એમની સાથે જ બેસાડવામાં આવશે. બંને એક માની લો કે સરકારી ગવર્મેન્ટથી લીધેલું વિદ્યાર્થી અને જે પ્રાઇવેટથી લીધેલો વિદ્યાર્થી બંને સાથે જ બેસશે, પરંતુ એમની ફીસ છે એ વધારે રહેશે. જેમ કે ટ્યુશન ફી છે 42,000 છે એક વર્ષની. એક રીતે પ્રાઇવેટ કોલેજ કરતાં તો આમાં ઓછી કહેવાય, પરંતુ તમે એડમિશનમાં લઈ શકો છો બરાબર. ગવર્મેન્ટમાં ના મળે તો સેલ્ફ ફાઇનાન્સ છે. 2006માં આના રિગાર્ડિંગ આ લાવવામાં આવેલી હતી, આના રિગાર્ડિંગ જે સીટ છે MSU આની અંદર પૂરો કરવામાં આવશે, એક્રેડિશન આની અંદર નથી. ખ્યાલ તો નીચે આપણે કેટલી સીટ અવેલેબલ છે બધું જોઈ લઈએ આપણે. તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાઇવેટ કોલેજના રિગાર્ડિંગ ECની અંદર, કોમ્પ્યુટરની અંદર અને આર્કિટેક્ચરની અંદર જ સીટ અવેલેબલ છે, જે ગયા વર્ષે ECમાં 67માંથી 26 ભરાઈ હતી, કોમ્પ્યુટરમાં ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ હતી 68માંથી 68, આર્કિટેક્ચરની અંદર 67માંથી 40. જે વિદ્યાર્થીને ગવર્મેન્ટ MSUમાં ના મળતું એ પ્રાઇવેટ MSUમાં લઈ શકે છે. ખ્યાલ આવો તમને. હવે 8મા નંબર ઉપર જે કોલેજ છે એવી પારેખ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, તો સોરી એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે રાજકોટ, જે 8 નંબરના રેન્ક ઉપર આવેલી છે. તો રાજકોટની આ જે ફર્સ્ટ કોલેજ છે કે જેને આપણે 8 નંબરના રેન્ક ઉપર આપણે આપેલો છે મારા હિસાબે, અને તમે 12 થી જે ફ્રન્ટ વ્યૂ તમે જોઈ શકો છો ને, અલગ અલગ ફોટોગ્રાફ અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો. આ ક્યાં આવેલી છે, એ ઓપોઝિટ હેમુ ગઢવી હોલની બાજુ ટાગોર રોડ પર રાજકોટમાં આવેલી છે. વેબસાઇટ પણ અહીંયા અવેલેબલ છે, કોન્ટેક્ટ નંબર આપેલો છે, ઇમેલ આઈડી પણ આપેલો છે. ફીસ છે 1000 છે, ગવર્મેન્ટ કોલેજ છે. 1948થી કોલેજ ચાલી રહી છે અને GTU ના અંડરમાં ચાલે છે, અને કોમ્પ્યુટરની અંદર એક્રેડિશન મળેલું છે એમને, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળેલું છે. તો તમે વિચારો કોમ્પ્યુટરની બધી રીતે ફેસિલિટી આની અંદર અવેલેબલ છે એટલે મળ્યું છે ઓકે. બીજામાં ના મળ્યું તો એવું ના વિચારવાનું કે એમાં ફેસિલિટી અવેલેબલ નથી. જો આમાં જ્યારે ચેક કરવામાં આવે ને કંઈ પણ નાની ભૂલ પણ જણાય તો NBA ના મળે. હવે આમાં NBA છે, NBA ના મળ્યું હોય બીજા બ્રાન્ચમાં તો પણ એમાં વાંધો નહીં, તો પણ કોલેજ તો સારી હોય જ છે એવું ના. હવે NBA બધાને ના મળતું હોય બરાબર, અહીંયા જેટલા પણ ફાયદાઓ છે તમે ચેક કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા એચિવમેન્ટ પણ અહીંયા આપેલા છે. આ એચિવમેન્ટનું જે લિસ્ટ છે એચિવમેન્ટ તમે જોઈ શકો છો. SSIPના અંડરમાં પણ અહીંયા વર્ક કરવામાં આવે છે બરાબર. SSIP એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ. તો અહીંયા લેબોરેટરીના ફોટોગ્રાફ છે, લાઇબ્રેરી છે, અહીંયા ગર્લ્સ હોસ્ટેલની પણ સુવિધાઓ છે તમે જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા જો બોયસ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે. બોયસ હોસ્ટેલમાં 150 જેટલા બેડ છે અને ગર્લ્સમાં 96 જેટલા બેડ છે. રાજકોટ બસ સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે છે, અને રેલવે સ્ટેશનથી ભક્તિનગરથી 1 કિલોમીટરના અંતરે, રાજકોટ જંકશનથી 4 કિલોમીટરના અંતરે છે. ત્યાં મેસ નથી, કેન્ટીન નથી, અને સ્ટુડન્ટ સ્ટોર પણ નથી બરાબર છે. તો કેન્ટીન ત્યાં નથી એટલે વિદ્યાર્થીઓ જ્યાં પણ ત્યાં રહેતા હોય તો તમારે આજુબાજુ એથી તમારે ટિફિન તમારે બંધાવવું પડે ત્યાં હોય જ છે. તમારે સિનિયર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ECત્યાં અવેલેબલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ છે, બાયોમેડિકલ છે, CDM છે અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે બરાબર. કોમ્પ્યુટરમાં તો સીટ ફૂલ જ છે, CDMમાં પણ 38 છે ફૂલ. બીજી બધીમાં છે એ થોડી ઘણી ફૂલ થઈ છે, થોડી ઘણી ફૂલ નથી થઈ, પરંતુ કોલેજ છે, કોલેજ સરસ છે. રાજકોટની અંદર વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે આની અંદર. 9મા નંબર ઉપર જે કોલેજ છે એ કોલેજ સરસ છે, ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર કોલેજ છે. મારા હિસાબે આનો રેન્ક 9મો રેન્ક મેં આપેલો છે. આની અંદર તમે 12થી તમે જોઈ શકો છો, સરસ રીતે એનું એન્વાયરમેન્ટ છે, સારું ગાર્ડન પણ છે, પ્લેસમેન્ટ પણ છે અહીંયા ઓકે.
પછી અહીંયા ગવર્મેન્ટ કોલેજ છે 1991માં બનાવવામાં આવેલી હતી, 1000 રૂપિયા ફીસ છે ઓનલી. સિટી અંડરમાં આવે છે કોલેજ અને એક્રેડિએશન છે નથી, કોઈ પણ બ્રાન્ચનું એક્રેડિએશન આમાં અવેલેબલ નથી. તો અહીંયા આ સ્ટ્રેન્થ ને પ્રેક્ટિસના રિગાર્ડિંગ કઈ રીતે છેલ્લા વર્ષ છેલ્લા 3 વર્ષ પ્રમાણે કઈ કઈ રીતે બધી માહિતી તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ તમે જોઈ શકો છો બધી તમારે માહિતી તમારે વાંચવાની છે, બરાબર છે. આ PDF છે, આપણે શેર કરી દઈશું. તો અહીંયા ક્લાસરૂમના ફોટોગ્રાફ પણ છે, અહીંયા હોસ્ટેલના ફોટોગ્રાફ છે, બરાબર. બહુ જૂની બિલ્ડિંગ થઈ ગયા છે, તમે જોતા જ તમને ખબર પડે છે. હવે અહીંયા ગવર્મેન્ટ છે એટલે એ તો તમારે રહેવાનું, ગવર્મેન્ટની અંદર બિલ્ડિંગ પણ જૂના હોય છે. જો બોયઝ હોસ્ટેલ છે પણ ગર્લ્સ હોસ્ટેલ નથી, ગર્લ્સના ગર્લ્સ હોસ્ટેલ નથી. વિદ્યાર્થિનીઓએ એમને અપડાઉન કરવું પડે અથવા એમને આજુબાજુ PG રહેવું પડે, હોસ્ટેલ નથી એટલા માટે. બોયઝ માટે તો 100 જેટલા બેડ છે. હવે અહીંયા પથિક આશ્રમ છે, બસ સ્ટોપ સ્ટેશન છે. તો 5.9 કિલોમીટરના અંતરે છે, એટલે કે 6 કિલોમીટરના અંતરે બસ સ્ટોપ છે અને રેલવે સ્ટેશન છે 3 કિલોમીટરના અંતરે છે કોલેજથી. મેસ નથી, ત્યાં કેન્ટીન અવેલેબલ છે અને સ્ટુડન્ટ સ્ટોર પણ નથી. ઓકે, ઘણી બધી સુવિધાઓ આમાં થોડી બાકાત રાખવામાં આવેલી છે, એટલે આમાં NBA છે, થોડું ઘણું NBA ઘણામાં નથી મળેલું. પણ IIT જો એડમિશન ફૂલ છે આની અંદર, 5 સીટ સિવાય. EC છે, કેમિકલ છે, અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ છે, IC છે, બાયોમેડિકલ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, બરાબર. IT અને કોમ્પ્યુટરની અંદર તો ઓલમોસ્ટ સીટ ફૂલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. કોલેજ સરસ છે, તમે એડમિશન લઈ શકો છો. પછી આવે છે આપણા તરફથી જે લિસ્ટની અંદર, જે તમે અહીંયા જોઈ શકો છો 10મા નંબર ઉપર જે કોલેજ છે એ છે શ્રી KJ પોલિટેકનિક ભરૂચ. સરસ કોલેજ છે, અહીંયા તમે આનો કેમ્પસ પણ સરસ છે, શ્રી KJ અહીંયા ગેટ આપેલો છે, અહીંયા ફોટોગ્રાફ પણ અહીંયા આપેલા છે, બધી એક્ટિવિટી પણ થાય છે અહીંયા. અને અહીંયા જોઈ શકો છો તમે NBAમાં NBA નથી મળેલું, 1961થી કોલેજ ચાલી રહી છે. ટ્યુશન ફીસ છે 1000, ઈમેલ આઈડી પણ છે, કોન્ટેક્ટ નંબર પણ છે, અહીંયા વેબસાઇટનું લિસ્ટ પણ છે. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા બધા ફોટોગ્રાફ છે, લેબના ફોટોગ્રાફ, ક્લાસરૂમના ફોટોગ્રાફ છે, લેબોરેટરીના ફોટોગ્રાફ પણ અહીંયા અવેલેબલ છે, તમે જોઈ શકો છો. બીજું એ કે અહીંયા બોયઝ હોસ્ટેલ છે તો નથી, ગર્લ્સ હોસ્ટેલ પણ નથી. ઓકે, અહીંયા 1-1 આપેલું છે, પરંતુ 0 કહેવાય, કેમ કે હોસ્ટેલ તો નથી અહીંયા. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બસ સ્ટેશનથી 1.2 કિલોમીટર છે, રેલવે સ્ટેશનથી છે 2.1 કિલોમીટર છે, નજીક જ છે. મેસ નથી, કેન્ટીન નથી, સ્ટુડન્ટ સ્ટોર નથી. હવે કેન્ટીન અહીંયા નથી, પરંતુ કેન્ટીન છે એની બાજુમાં જે કોલેજ છે GEC ભરૂચ, ત્યાં કેન્ટીન અવેલેબલ છે, તો ત્યાં તમે નાસ્તો કરી શકો છો, જમી શકો છો. નેક્સ્ટ છે કેમિકલ એન્જિનિયરિંગ છે, તો 225 સીટ અહીંયા અવેલેબલ છે, તો ફૂલે ફૂલ ભરાઈ ગઈ છે. ઇલેક્ટ્રિકલમાં પણ ઓલમોસ્ટ ફૂલ ભરાઈ ગઈ, મિકેનિકલમાં પણ ફૂલ ભરાઈ જાય છે, સિવિલમાં છે થોડી ખાલી રહી છે, પરંતુ ઓલમોસ્ટ ભરાઈ જાય છે. 3DM ની અંદર પણ ભરાઈ જાય છે 50-60% ઉપર. કોમ્પ્યુટરમાં પણ ફૂલ ભરાઈ જાય છે, એન્વાયરમેન્ટમાં પણ ફૂલ ભરાઈ જાય છે, એટલે ઓલમોસ્ટ ફૂલ થઈ જાય છે કોલેજ દર વર્ષે. ઓકે, ગયા વર્ષના ડેટા મેં તમને બતાવ્યો તો ગયા વર્ષે ફૂલ થઈ ગઈ હતી. નેક્સ્ટ આપણે જે કોલેજ છે, તો નેક્સ્ટ કોલેજમાં તમને ચર્ચા કરીએ તો 11મા નંબર ઉપર જે કોલેજ આવે છે, ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ. ઓકે, 11મા નંબર ઉપર બે કોલેજ છે, બરાબર છે, એક કોલેજ નથી, 11મા નંબર ઉપર બે કોલેજ છે. એક તો આ ગવર્મેન્ટ પોલિટેકનિક ગર્લ્સ છે, હવે આની અંદર ખાલી વિદ્યાર્થી ગર્લ્સ માટે જ છે, કોલેજ સરસ છે, પરંતુ આને 11મા નંબર ઉપર રાખવાનું મેઇન કારણ એ છે કે ખાલી ગર્લ્સ માટે છે, કે હવે ખાલી ગર્લ્સ જ આની અંદર અભ્યાસ કરી શકે છે, તો અમે વિદ્યાર્થી એટલે બોયઝ આમાં અભ્યાસ ના કરી શકે, તો એના માટે આનો 11મો રેન્ક આપેલ. બાકી કોલેજ સરસ છે, આમાં ગર્લ્સ માટે બહુ સરસ કોલેજ છે. એક તો જો 11મા નંબર ઉપર બે કોલેજ છે, એક તો અમદાવાદની ગર્લ્સ કોલેજ છે અને એક સુરતની ગર્લ્સ કોલેજ છે. ઓકે, બંનેમાં એડમિશન તમે લઈ શકો છો. 1964 ચાલે છે, GTU અંડરમાં ચાલે છે, ફીસ અહીંયા 0 છે. ગર્લ્સ માટે ફીસ બધામાં ગવર્મેન્ટમાં ફીસ 0 જ હોય છે, બરાબર. આમાં બીજામાં 1000 લખેલા છે, પરંતુ એ બોયઝ માટે હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આની સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા છે, સ્કિલ, હાઈલી એજ્યુકેટેડ ફેકલ્ટીઝ છે. પછી અહીંયા પ્લેસમેન્ટ છે, ક્યારે થયેલું છે, પ્લેસમેન્ટ ફેર પણ થયેલું છે, જે દર વર્ષે પ્લેસમેન્ટ પણ થાય છે 2022, 2021 અને 2020. હવે આમાં બીજી ઉપરની જે કોલેજ હતી એમાં પણ પ્લેસમેન્ટ તો આવે જ છે, એમાં તમે રીડ કરી શકો છો. આપણે જો એમાં વાંચવાનું બાકી રહી ગયું હોય તો તમે વાંચી શકો છો, કેમ કે વિડીયો છે, વિડીયો આપણે શોર્ટમાં બધી માહિતી મળી શકે, એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ. બધી માહિતી હું તમને વાંચીશ તો 2-3 કલાકમાં વિડીયો થઈ જશે. પછી જો આ કોમ્પ્યુટર લેબ છે, અહીંયા જો લાઇબ્રેરી લેબ છે, તમે જોઈ શકો છો. કે બોયઝ હોસ્ટેલ અહીંયા નથી, પરંતુ ગર્લ્સ હોસ્ટેલ બોયઝ માટે અને કામ જ નહીં, બોયઝની સીટ જ નથી અહીંયા. ગર્લ્સ માટે 132 બેડની સુવિધા છે. તો ટ્રાન્સપોર્ટેશન છે, તો ટ્રાન્સપોર્ટ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ નિયરેસ્ટ BRTS સ્ટેશન. BRTS સ્ટેશનની માહિતી આપેલી છે, કોઈ પણ બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનની અહીંયા માહિતી નથી આપેલી. આની નજીકમાં છે ને LD કોલેજ છે, કેમ કે આજે આની નજીકમાં જ LD કોલેજ છે. આ BRTS સ્ટેશન છે LD કોલેજનું, ત્યાંથી BRTSથી તમે કાળુપુર પકડી શકો છો, કાળુપુર કે ગીતા મંદિર, ત્યાંથી તમે કોઈ પણ ટ્રેન કે બસમાં તમે જઈ શકો છો, જો તમે અપડાઉન કરતા હોય તો. અહીંયા મેસ નથી, કેન્ટીન છે,
સ્પેસ નથી, સ્ટુડન્ટ સ્લોટ પણ અહીંયા અવેલેબલ છે. નેક્સ્ટ છે તો આઈટીની અંદર જો સીટ ફૂલ થઈ જાય છે ગર્લ્સ માટે જ છે, ઈસીની અંદર સીટ અડધી ફિલ થાય છે ઓલમોસ્ટ 60% જેવી, સિવિલમાં પણ સીટ ખાલી છે ખાસી, બાયોમેડિકલમાં છે. હવે આમાં ગર્લ્સ જ એડમિશન લે છે તો એના રિગાર્ડિંગ એવી રીતે રહેશે એડમિશન, બરોબર છે. બોયઝ હોય તો ફૂલ થઈ ગયું હોત, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ ફૂલ થઈ જાય છે, બરોબર છે. અને આર્કિટેક્ચર આસિસ્ટન્ટ છે તેમાં પણ તમે જોઈ શકો છો 60% જેવી ફૂલ થઈ જાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આપણે 11મા નંબર ઉપર છે, બરોબર. સુરત અને અમદાવાદ બંનેને એક સાથે જ આપણે રેન્ક આપેલો છે, બંનેનું કેમ્પસ પ્લેસમેન્ટ બંને જોવા જાય તો બંનેનું સેમ જ છે, બંનેને એક જ રેન્ક ઉપર આપણે મૂકેલી છે, સેમ જ છે બધી ડિટેલ છે. 1965માં આપણે બનાવવામાં આવેલી હતી અને જીટીયુના અંડરમાં છે. અહીંયા એક્રેડિશન અમે મળેલું છે, જો કોમ્પ્યુટર અને આઈટીને મળેલું છે, પર જે કોલેજ હતી એને એક્રેડિશન મળેલું હતું નહીં, આને એક્રેડિશન મળેલું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કમ્પ્યુટર લેબોરેટરી છે, લાઇબ્રેરી છે, એના ફોટોગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો. ફોટોગ્રાફ અહીંયા આપેલા છે, સરસ છે, બધા બધી ફેસિલિટીઝ અહીંયા અવેલેબલ છે. તમે અહીંયા ફેસિલિટીઝ તમે ચેકઆઉટ તમે કરી શકો છો, વાંચી શકો છો. ગર્લ્સ હોસ્ટેલમાં 180ની સુવિધા છે બેડની. જો સુરત બસ સ્ટેશનથી 6.2 કિલોમીટર છે અને સુરત રેલવે સ્ટેશનથી 6.3 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. મેસ પણ છે, ત્યાં કેન્ટીન છે, સ્ટુડન્ટ સ્ટોર પણ અવેલેબલ છે. સીટની આપણે વાત કરીએ તો આઈટીની અંદર સીટ ઓલમોસ્ટ ફૂલ થઈ જાય છે, કોમ્પ્યુટરમાં પણ ઓલમોસ્ટ ફૂલ થઈ જાય છે, બીજા બધામાં છે થોડી ઘણી ખાલી રહી છે. કઈ કઈ બ્રાન્ચેસ છે અહીંયા જોઈ શકો છો, ઇસી છે, ઇલેક્ટ્રિકલ છે, કોમ્પ્યુટર, ટેક્સટાઈલ, આર્કિટેક્ચર આસિસ્ટન્ટ છે, આઈટી છે, ખ્યાલ આવી ગયો તમને. નેક્સ્ટ આપણે કોલેજ જોઈએ તો હવે હવે ચાલુ થાય છે પ્રાઇવેટ કોલેજીસનું લિસ્ટ. ઓકે, હવે 12મા રેન્ક ઉપર આવી ગઈ છે પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ લીમડા વડોદરા. હવે પારુલની તમે લિસ્ટમાં જોશો તો ટોટલ તમને 3 કોલેજીસ દેખાશે. તો આ જે કોલેજ છે પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ લીમડા વડોદરા, કોલેજ 3 કોલેજમાંથી આ જે છે પારુલની એમાંથી એકનું સ્થાન મળેલું છે. આ કોલેજ છે એક કોલેજનું, આ પ્રાઇવેટ કોલેજ છે, બરોબર છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય જેમને નંબર ના લાગતો તો પ્રાઇવેટ કોલેજમાં તમે આમાં એડમિશન તમે લઈ શકો છો. હવે ઉપર જે પ્રાઇવેટ કોલેજ એક કોલેજ જતી રહી છે, તમને ખ્યાલ હશે તો એમએસસી કોલેજ પ્રાઇવેટ જતી રહી છે, બરોબર. તો આ જે કોલેજ છે 12મા રેન્ક ઉપર છે પ્રાઇવેટ કોલેજ છે. અહીંયા તમે પ્લેસમેન્ટ તમે ચેક આઉટ તમે કરી શકો છો, સારી રીતે આનું પ્લેસમેન્ટ છે. કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, 2005માં બનાવવામાં આવી હતી. હવે આ જે એપિલેશન છે એ પારુલ યુનિવર્સિટી અંડરમાં, આ જીટીયુની ડિગ્રી નથી આપતું, એ પોતાની ડિગ્રી આપે છે પારુલ યુનિવર્સિટીના રિગાર્ડિંગ. ઓકે, સિલેબસ છે, એક્ઝામ છે, બધી પોતાની રીતે કન્ડક્ટ કરે છે. ટ્યુશન ફીસ છે તો 47,000 છે પર યર એની ટ્યુશન ફીસ છે, બરોબર. વાઘોડિયાના એરિયામાં આવેલી છે, લીમડા પોસ્ટ ઓફિસના રિગાર્ડિંગ, તાલુકો વાઘોડિયા છે, ડિસ્ટ્રિક્ટ છે વડોદરા છે. 3 કોલેજમાંથી આ કોલેજ કઈ છે તમે એકવાર ચેક કરી લેજો. 3 અલગ અલગ કોલેજીસ છે, તો આની અંદર બધી સુવિધાઓ બહુ સરસ છે. અહીંયા તો અહીંયા તમે ક્લાસરૂમ તમે જોઈ શકો છો, સારી રીતે ડિજિટલ ક્લાસરૂમ છે, લાઇબ્રેરી પણ અહીંયા સારી રીતે મેન્ટેન કરેલી છે, ડિજિટલ છે. ગવર્મેન્ટના અને પ્રાઇવેટમાં એ જ ડિફરન્સ છે, પ્રાઇવેટની અંદર જે બધા સુવિધાઓ બધી હોય બધી થોડી ડિજિટલાઇઝ હોય છે, ગવર્મેન્ટમાં ડિજિટલાઇઝ નથી હોતું, પરંતુ એને બિલ્ડિંગ છે જૂનું હોય છે, સ્ટ્રક્ચર પણ જૂનું હોય છે, બરોબર છે. બધી સુવિધાઓ પણ જૂની હોય છે, હવે બધું ડિજિટલાઇઝ હોય છે, બધા ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. લેબ છે, મલ્ટીમીડિયા રૂમ છે, કોમ્પ્યુટર ફેસિલિટી છે, બરોબર છે. પછી બોયઝ હોસ્ટેલ છે, તો બોયઝ હોસ્ટેલમાં અહીંયા ન લખેલું છે, પરંતુ અહીંયા નંબર ઓફ બેડ 1200 આપેલું છે. તો એના રિગાર્ડિંગ માહિતી છે, તો મને એવું લાગે અહીંયા અપૂરતી અધૂરી માહિતી અહીંયા આપેલી છે. તમે એકવાર જો આમાં એડમિશન લેવા માંગતો હોય તો તમે ત્યાં જઈને રૂબરૂ જઈને તમે ચેકઆઉટ કરી શકો. કોઈ પણ પ્રાઇવેટ કોલેજ હોય કે ગવર્મેન્ટ કોલેજ હોય, તમારે એડમિશન લેવું હોય એ કોલેજમાં, તમારે રૂબરૂ જઈને તમારે ચેકઆઉટ કરવું જોઈએ, ચેક કરવું જોઈએ, પછી તમે એડમિશન લઈ શકો છો. ગર્લ્સ હોસ્ટેલ છે, યસ છે, અહીંયા 900 સીટ અહીંયા આપેલી છે, બેડ આપેલા છે. ટ્રાન્સપોર્ટેશન છે તો વડોદરા બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન 23 કિલોમીટર, એટલે બહુ દૂર કહેવાય 23 કિલોમીટર દૂર છે, પરંતુ ત્યાંથી સ્પેશિયલ બસ ત્યાંથી આવતી હશે, તો તેમાં બસમાં તમે આવી શકો છો, બસ અપડાઉન કરી શકો છો, બરોબર છે. તો જો વિદ્યાર્થીઓ આમાં એડમિશન લેવા માંગતા હોય તો આમાં એડમિશન લઈ શકે. આમાં સીટ કેટલી અવેલેબલ છે આપણે જોઈ લઈએ. આની અંદર તો આમાં આઈટી છે, અહીંયા 405માંથી 278 આઈટીની ઘણી બધી સીટ છે. ઇલેક્ટ્રિકલમાં પણ સીટ છે, 50% જેવી ભરાય છે. મિકેનિકલ 202માંથી 98, એટલે 50% ભરાઈ ગઈ હતી. સિવિલમાં 135માંથી 29, બહુ સીટ આમાં ઓછી ભરાય સિવિલમાં. અને કોમ્પ્યુટરમાં 540માંથી 256, એટલે 50% સીટ ભરાય છે, બરોબર. સીટ ઘણી બધી છે, એટલે સીટના હિસાબે 50% સીટ ભરાય છે. હવે બીજી જે કોલેજ આવે છે તમારી સામે, 13મા નંબર ઉપર જે કોલેજીસ છે તમે જોઈ શકો છો, તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ સુરત. પ્રાઇવેટ કોલેજ છે, કોલેજ એટલા માટે સ્થાન આપેલું છે કેમ કે એને એક્રેડિએશન મળેલું છે, કોલેજ સરસ છે. જે સાહસિક જે કોલેજ કહેવામાં આવે છે સુરતની અંદર, તાપી કોલેજ છે, સરસ છે. એનું પ્લેસમેન્ટ પણ તમે જોઈ શકો છો અને બધી રીતે સારી કોલેજ છે. એ સેલ્ફ ફાઇનાન્સ છે, 2002માં બનાવવામાં આવેલી હતી. વેબસાઇટ અહીંયા આપેલી છે. ટ્યુશન ફીસ છે 48,000 છે. સિવિલ છે, કોમ્પ્યુટર છે, મિકેનિકલ, અને એક્રેડિશન મળેલું છે, એમબીએ મળેલું છે, બરોબર છે. એટલે બધી સુવિધાઓ છે એની અંદર, સારી કોલેજ છે અહીંયા. નેક્સ્ટ આપણે જોઈએ
તો અહીંયા તમે લેબોરેટરીના બધા ફોટોગ્રાફ અહીંયા આપેલા છે, ચારે ચાર લેબોરેટરી છે, ઘણી બધી લેબોરેટરીના ફોટોગ્રાફ અહીંયા, બુકશેલ્ફ છે અહીંયા આપેલું છે, લાઇબ્રેરીની સુવિધા પણ છે અહીંયા, બેડની સોરી હોસ્ટેલની સુવિધાઓ અહીંયા નથી, બંનેમાં હોસ્ટેલની સુવિધાઓ નથી. 5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે સુરત રેલવે સ્ટેશન, અને સુરત બસ સ્ટેશન પણ ત્યાં 5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર જ છે. મેસ નથી ત્યાં, કેન્ટીન છે, સ્ટુડન્ટ સ્ટોર પણ નથી. ઓકે, હવે અહીંયા સીટની આપણે વાતચીત કરી લઈએ તો આઈટીની અંદર ફૂલ સીટ થઈ જાય છે, બરોબર છે. કેમિકલમાં ઓલમોસ્ટ 50% થાય છે, ઇલેક્ટ્રિકલમાં અહીંયા 30-40% સીટ ભરાય છે, 101-39, મિકેનિકલમાં અહીંયા 50% સીટ ભરાઈ ગઈ છે, ઓટોમોબાઈલમાં 68-30 એટલે 50% સીટ ભરાય છે, સિવિલમાં પણ અહીંયા 35-43 એટલે કે જોવા જાવ તો 30% જેવી સીટ ભરાઈ ગઈ છે, સીટ ભરાઈ છે. અને કોમ્પ્યુટર છે 67-67 એટલે કે આમાં આઈટી અને કોમ્પ્યુટર છે એ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે. જો આઈટી કોમ્પ્યુટર છે દર વખતે ફૂલ થઈ જાય છે, ખ્યાલ આવ્યો તમને? તો આઈટી અને કોમ્પ્યુટર જે વિદ્યાર્થી લેવું હોય તો લઈ શકે છે. બીજી બધી બ્રાન્ચીસ છે જેને એનબીએ મળેલ છે એ બ્રાન્ચીસમાં પણ એડમિશન તમે લઈ શકો છો. ફીસ અહીંયા આપેલી છે, ફીસનો અહીંયા ઉલ્લેખ કરેલો છે, 48,000 એક વર્ષની ફીસ છે. જેમને પ્રાઇવેટ ગવર્મેન્ટમાં ના મળે તો તમે પ્રાઇવેટમાં તમે એડમિશન તમે લઈ શકો છો. હવે જે રેન્ક આવે છે, હવે 14મા નંબર ઉપર જે કોલેજીસ છે, 14મા નંબર ઉપર કોલેજીસ તમને એ દેખાય છે, છોટુભાઈ ગોપાલભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બારડોલી છે 14 નંબર ઉપર જે કોલેજ છે, જોઈ શકો છો. એનું કેમ્પસ છે, કોલેજ છે, બહુ સરસ છે, જોઈ શકો છો. પ્રોગ્રામ્સ અહીંયા આપેલા છે, સુવિધાઓ પણ છે. અહીંયા ફીસ છે 41,000 છે, એક વર્ષની ફીસ છે, એક્રેડિશન અહીંયા નથી. હવે આની પોતાની યુનિવર્સિટી છે, UTU, કે એના અંડરમાં વર્ક કરે છે. જે ઉપરની તમે કોલેજ જોઈએ છે 13મા નંબર ઉપર, તો એ GTUના અંડરમાં આવતી હતી. અહીંયા તમે જોઈ શકો છો, GTUના અંડરમાં એપ્લિકેશન યુનિવર્સિટી આપેલી છે તાપી કોલેજ. અને આજે 14મા નંબર ઉપર જે કોલેજ છે છોટુભાઈ, તો એ UTUના અંડરમાં, એટલે પોતાનો સિલેબસ હોય છે, પોતાની રીતે ચલાવે છે, બરોબર છે. એનું પેપર પણ પોતાની રીતે, GTUના અંડરમાં નથી. ઓકે, ડિગ્રી પણ UTUની જ આપે છે. હવે જે આમાં યુનિવર્સિટી હોય છે તો એવું નથી કે આ ડિગ્રી વેલિડ નથી. GTUના અંડરમાં કરો તો એવું નથી કે GTUની ડિગ્રી જ ચાલે, આની ડિગ્રી ના ચાલે. જો ડિગ્રી છે યુનિવર્સિટી, આ ઘણા ટાઈમથી ચાલી રહી છે ડિગ્રી, આની વેલિડ છે. બધી જગ્યાએ તમે જાઓ તો બધી જગ્યાની ડિગ્રી વેલિડ કહેવાય, બરોબર છે, સારી રીતે મેનેજ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ, એ તમે ફોટોગ્રાફ જોઈ શકો છો, કેન્ટીનના ફોટોગ્રાફ છે એન્ડ મેસના ફોટોગ્રાફ છે, અને બીજી એક લેબોરેટરી, ટેસ્ટિંગ લેબોરેટરી પણ ત્યાં જ છે. ઓકે, મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી. બોયઝ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ રિગાર્ડિંગ બેડ અવેલેબલ છે, 740 ગર્લ્સ બેડ પણ છે અહીંયા અવેલેબલ. ટ્રાન્સપોર્ટેશન છે, 6.5 કિલોમીટર છે. હવે ક્યાંથી છે, રેલવે સ્ટેશનથી છે, પછી બસ સ્ટેશન છે, તો અહીંયા આપેલું નથી, તો આઈ થિંક અહીંયા બસ સ્ટોપ સ્ટેશનથી હશે, બરોબર. મેસ છે, કેન્ટીન પણ છે, સ્ટુડન્ટ સ્ટોર પણ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. હોસ્ટેલ પણ સુવિધા પણ બહુ સરસ છે, ઘણી બધી સીટ છે, 740 એટલે બહુ વધારે કહેવાય. ઇલેક્ટ્રિકલમાં જો 50% સીટ ભરાઈ જશે દર વખતે, મિકેનિકલમાં 67-27, સિવિલમાંથી 13 ઓછી સીટ છે, કોમ્પ્યુટરમાં ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે, જો 68-67. ઓકે, કેમકે કોમ્પ્યુટર અને આઈટીમાં ઓલમોસ્ટ ભરાઈ જાય છે સીટ ઘણી બધી કોલેજીસની અંદર. હવે આવે છે પાછી સારામાં સારી કોલેજ, BNB, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર. ઓકે, તો આ જે કોલેજ છે, તો આ કોલેજને આપણે 15મા રેન્ક ઉપર છે, બેઝિકલી ના સોરી 14મા રેન્ક ઉપર જ છે આ કોલેજ. અને જે મેં તમને કીધું એમ કે એક નંબર ઉપર બે કોલેજ હોઈ શકે છે. આ જે 14મા નંબર ઉપર છે, ઉપરની જે કોલેજ હતી એ પણ 14મા નંબર ઉપર, અને આ કોલેજ છે એ પણ 14મા નંબર ઉપર. BIT કોલેજ ઉપર જે કોલેજ હતી, એ BIT કોલેજનો જે રેન્ક હતો એ 4th નંબર ઉપર હતો, અને આ કોલેજનો રેન્ક છે એ આપણે 14મા નંબરના રેન્ક ઉપર લીધેલી છે. કેમ કે ફીસના કારણે જ, કેમ કે પેલી જે ગવર્મેન્ટ કોલેજમાં ફીસ ઓછી હતી, આમાં ફીસ છે વધારે છે. ફીસ તમે જોઈ શકો છો, જે વિદ્યાર્થીને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન ના મળે, જે વિદ્યાર્થીના ફાઇનાન્શિયલ કન્ડિશન એટલે કે ફાઇનાન્શિયલી સદ્ધર હોય, પૈસાની સગવડ હોય, તો ફીસ ભરી શકે છે. 62,000 ફીસ છે, વધારે છે, એક વર્ષની ફીસ છે, જે ડિગ્રીમાં હોય એટલી ફીસ હોય છે. આમાં GTUના અંડરમાં ચાલે છે, 1958 ચલાવવામાં આવે છે, વલ્લભ વિદ્યાનગરમાં આ કોલેજ છે. અને આમાં સીટ કેટલી અવેલેબલ છે આપણે જોઈ લઈએ. અહીંયા બેડની સુવિધા પણ છે, 115 છે, અને 15 ગર્લ્સ માટે છે. અને વલ્લભ વિદ્યાનગર બસ સ્ટેશનથી 0.5 અને આણંદથી 6 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. મેસ પણ છે, કેન્ટીન પણ છે, સ્ટુડન્ટ સ્ટોર પણ છે. એમાં ખાલી ફીસ જ વધારે છે, બાકી બધી સુવિધા છે. અહીંયા ગવર્મેન્ટથી એડમિશન લીધા વિદ્યાર્થી અને પ્રાઇવેટમાંથી એડમિશન ફીસ લીધા વિદ્યાર્થી બંને એકબીજા સાથે જ બેસાડવામાં આવે છે, અલગ અલગ બેસાડવામાં આવતું નથી. ક્લાસ એવી રીતે હોય છે કે ક્લાસ વાઇઝ હોય છે, 60 નો ક્લાસ બને છે. તો IT નો એક ક્લાસ છે 68 નો, એમાં 67 સીટ ભરાઈ જાય છે. મેકાટ્રોન 67માંથી 11 છે, ECમાં છે 67-15, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 67માંથી 18, મિકેનિકલમાં 67માંથી 32 સીટ ભરાઈ ગઈ હતી ગયા વર્ષે, સિવિલમાં 68માંથી 32 છે, અને કોમ્પ્યુટરમાં 67માંથી 67. એટલે કોમ્પ્યુટર અને આઈટી તમે જોઈ શકો છો ફૂલ થઈ જાય છે દર વર્ષે. એટલે આવો તમને નેક્સ્ટ આપણે જોઈએ, તો 15મા નંબર ઉપર જે કોલેજ અવેલેબલ છે, તો 3-4 કોલેજ છે. બધી કોલેજ આપણે જોઈ લઈએ સારી રીતે. ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર છે,
તો ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરની જે કોલેજ છે એ સરસ કોલેજ છે. 1983 ચલાવવામાં આવે છે. મિકેનિકલ કોમ્પ્યુટર MBA વિઝિટ કમ્પ્લીટ રિઝલ્ટ એવેટેડ, એટલે મિકેનિકલ અને કોમ્પ્યુટરમાં વિઝિટ કમ્પ્લીટ થઈ ગઈ છે પરંતુ રિઝલ્ટ આવ્યું નથી. MBA મળ્યું છે કે નહીં ખબર નથી, પરંતુ MBAની વિઝિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. MBA મળી ગયું હશે મિકેનિકલ કોમ્પ્યુટરનું, ગયા વર્ષનું છે પરંતુ આ વર્ષે મળી ગયું હશે જામનગરનું. અહીંયા તમે જોઈ શકો છો બહારનો જે સેક્શન, ફોટોગ્રાફ બધા અવેલેબલ છે. સરસ કોલેજ છે. ઓકે, બિલ્ડિંગ જૂનું હોય કેમ કે ગવર્મેન્ટ કોલેજની અંદર બિલ્ડિંગ તો જૂના હોવાના જ છે. અહીંયા લેબોરેટરી જો તમે ફોટોગ્રાફ તમે જોઈ શકો છો, બિલ્ડિંગ હજી પણ તમે જૂના જોઈ શકો છો. પછી હોસ્ટેલની સુવિધાઓ પણ અહીંયા અવેલેબલ છે. 96 છે બોયસ માટે અને ગર્લ્સ માટે 48 છે. પછી જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર છે, બસ સ્ટેશનથી 3 કિલોમીટર છે. કેન્ટીન નથી ત્યાં અને મેસ પણ નથી અને સ્ટુડન્ટ સ્ટોર પણ નથી અવેલેબલ. ઓકે, એટલે આપણે 15મા રેન્ક ઉપર આપણે મૂકેલી છે. ઈસીની અંદર 37માંથી 22 સીટ ભરાય છે. ઇલેક્ટ્રિકલમાં 225માંથી 184, મિકેનિકલમાં 225માંથી 179, સિવિલમાં 150માંથી 99 અને કોમ્પ્યુટરમાં 113માંથી 113. કોમ્પ્યુટરની સીટ છે ઓલમોસ્ટ ફૂલ થઈ જાય છે. તમે જોઈ શકો છો 113માંથી 13 ફૂલ થઈ જાય છે. ઓકે, ઇલેક્ટ્રિકલમાં પણ ઓલમોસ્ટ સારી એવી સીટ ભરાઈ જાય છે, એમાં તમે લઈ શકો છો. સેકન્ડ 15મા નંબરના ઉપર કોલેજ છે, તમે જોઈ શકો છો. 15મા કોલેજ ઉપર મેં તમને કીધું એમ 3-4 કોલેજ આવશે. ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર છે. ઉપર તમે જામનગરની કોલેજ જોઈ હતી, પાલનપુરની કોલેજ પણ સરસ કોલેજ છે. અહીંયા તમે ગવર્મેન્ટની બધી કોલેજની અંદર એટમોસ્ફિયર કન્ડિશન બધી સરસ છે. કેમ્પસની કન્ડિશન સરસ હોય છે. એક્રેડિટેશન મળેલું છે, સિવિલમાં મળેલું છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ 3 બ્રાન્ચમાં MBA મળેલું છે. એટલે તમે વિચાર કરી જુઓ કે ત્યાં સુવિધા સારી હશે તો જ મળવું હોય. ફીસ છે દર વર્ષે 1000 રૂપિયા છે. 1984માં બનાવવામાં આવી હતી. ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર છે તો માલન ગેટ પાસે છે, અંબાજી રોડ પર. ઓકે, નેક્સ્ટ આપણે નીચે જોઈએ. બધી માહિતી તમારે વાંચી લેવાની છે ઉપરની. અહીંયા લેબોરેટરીની લેબોરેટરીના ફોટોગ્રાફ અહીંયા આપેલો છે એક, અને બોયઝ હોસ્ટેલનો પણ એક ફોટો અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. બોયઝ હોસ્ટેલમાં છે એ વધારે સીટ છે ગર્લ્સ કરતાં. એમાં 144 સીટ અહીંયા આવેલો છે, ગર્લ્સમાં 48 બેડ છે. બસ સ્ટેશનથી 0 એટલે 3 કિલોમીટરના રસ્તા ઉપર, રેલવે સ્ટેશનથી પણ 3 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. મેસની સુવિધા છે અહીંયા, કેન્ટીનની સુવિધા પણ છે, સ્ટુડન્ટ સ્ટોર પણ અહીંયા, સ્ટુડન્ટ સ્ટોર અવેલેબલ નથી, સોરી કરી, ઓકે નો કર્યું આપણે. તો અહીંયા જો ઈસીની જે સીટ છે 38માંથી 21 ભરાઈ છે. અહીંયા ઇલેક્ટ્રિકલમાં 75માંથી 40 ભરાઈ છે. ICAG બંધ થઈ ગયું છે, સ્ટાર્ટ હતું 2019ની અંદર, પછી એની સીટ છે 0 કરી દેવામાં આવેલી છે. મિકેનિકલમાં 75માંથી 41 અને સિવિલમાં 113માંથી 75. હવે આની અંદર જો IT પણ નથી અને ડિપ્લોમા પણ કોમ્પ્યુટર પણ નથી, બરોબર છે, અને કોમ્પ્યુટર સાયન્સ પણ નથી. એટલે આપણે આને જે છે લાસ્ટમાં મૂકેલી છે, 15 નંબરના બેઝ ઉપર મૂકેલી છે. તો જે વિદ્યાર્થીને આ સિવાય કરવું હોય તો તમે એડમિશન લઈ શકો છો. સારી કોલેજ છે, એક્રેડિશન મળેલું છે એટલા માટે. ગવર્મેન્ટ પોલિટેકનિક પોરબંદર આ કોલેજ સરસ કોલેજ છે. તમે અહીંયા ફોટોગ્રાફ બધા જોઈ શકો છો. ઓકે, અહીંયા એક્રેડિશન મળેલું છે મિકેનિકલ એન્જિનિયરિંગને અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળેલું છે. ગુજરાત ગવર્મેન્ટના અંડરમાં, ગુજરાત GTUના અંડરમાં એફિલિયેટ છે. એમાંથી રૂલ્સ ફોલો કરે છે GTUના. 1960થી બનેલી છે કોલેજ, બહુ જૂની કોલેજ છે. અને એરોડ્રોમના ઓપોઝિટ ડાયરેક્શનમાં આવેલી છે, NH-28 પોરબંદરની અંદર આવેલી છે. કોલેજ બહુ જૂની છે, સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો રૂમના અને લેબોરેટરીના. ઓકે, અહીંયા સાઈડ વ્યૂ છે, એકવાર ચેકઆઉટ કરી શકો છો કોલેજમાં જઈને. બોયઝ હોસ્ટેલ પણ છે અહીંયા, 100 સીટ છે. ગર્લ્સ હોસ્ટેલ પણ છે અવેલેબલ. ટ્રાન્સપોર્ટેશન છે, 5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર બસ સ્ટેશન અવેલેબલ છે. અધર છે મેસ નથી ત્યાં, કેન્ટીન નથી, સ્ટુડન્ટ સ્ટોર પણ નથી. ઓકે, હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગની સીટ તો અહીંયા 0 કરી દેવામાં આવેલી છે. ઇલેક્ટ્રિકલમાં 113માંથી 109 ભરાઈ જાય છે, બહુ સરસ કહેવાય. મિકેનિકલમાં પણ 112માંથી 87 ભરાઈ જાય છે. સિવિલમાં 75માંથી 57 ભરાઈ જાય છે. કોમ્પ્યુટર જો ઓલમોસ્ટ ફૂલ થઈ જાય છે 112માંથી. કોમ્પ્યુટર જો ગયા વર્ષે પણ ફૂલ થઈ ગયું અને આગલા વર્ષે ફૂલ થઈ જાય છે, દર વર્ષે એક પણ સીટ ખાલી રહેતી નથી. એટલે કોમ્પ્યુટર રીતે આ કોલેજ છે બેસ્ટ કોલેજ કહેવાય. જે વિદ્યાર્થીને ઉપરની કોલેજમાં નંબર ના લાગે તો આ કોલેજમાં નંબર તમે લઈ શકો છો. આ કોલેજનો નંબર પણ 15મા નંબર ઉપર આપેલો છે. હવે જે લાસ્ટ કોલેજ છે 15મા નંબરના રેન્ક ઉપર, બરોબર છે, તો એ છે KD પોલિટેકનિક પાટણ કોલેજ છે. કોલેજ સરસ છે, ગામડિયા વિસ્તારની કોલેજ છે, સરસ કોલેજ છે. એનું પ્લેસમેન્ટ તમે જોઈ શકો છો, કેમ્પસ જોઈ શકો છો. ફીસ છે 1000 રૂપિયા ફીસ છે, ગર્લ્સ માટે તો ઓલમોસ્ટ ફ્રી જ છે. HNGU રોડ ઉપર આવેલી છે, TB હોસ્પિટલની પાસે. ટાઈપ છે ગવર્મેન્ટ છે, 1960થી ચાલી રહી છે. GTU એફિલિએશન છે, NBA નથી મળેલું. નેક્સ્ટ આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા વર્કશોપનો ફોટોગ્રાફ છે. વર્કશોપ એક સબ્જેક્ટ છે, એની લેબ અહીંયા આપેલી છે. બોયઝ હોસ્ટેલનો અહીંયા ફોટોગ્રાફ અહીંયા આપેલો છે. બોયઝ હોસ્ટેલની અંદર 120 જેટલી જગ્યા છે અને ગર્લ્સમાં 84 જેટલી જગ્યા છે. બસ સ્ટેશનથી 1.5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે અને રેલવે સ્ટેશનથી 1.7 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. ત્યાં મેસ એટલે ખાવાની સુવિધા છે, કેન્ટીન ત્યાં નથી.
સ્ટોરની સુવિધા પણ છે. સ્ટુડન્ટ સ્ટોર એટલે મેં તમને કહી દઉં કે ત્યાં જગ્યા મૂકવાની, સ્ટુડન્ટ પોતાના બેગ મૂકી શકે થોડી ઘણી જગ્યા હોય, એવા લોકર લોકર ટાઈપ સ્ટુડન્ટ સ્ટોર કહેવાય છે. પછી ઈસી છે, તો ઈસીની અહીંયા સીટ અહીંયા ઝીરો કરી દેવામાં આવેલી છે 2019માં હતી, પરંતુ છેલ્લા બે વર્ષથી નથી, કેમ કે ત્યાં સીટ છે ભરાતી નથી એટલા માટે. પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, તો 112માંથી 74 જેટલી ભરાય છે. મિકેનિકલમાં 188માંથી 78 ભરાઈ હતી ગયા વર્ષે. સિવિલમાં છે 150માંથી 59 ભરાઈ હતી. અને કોમ્પ્યુટરમાં જો 225માંથી 221 છે, 225માંથી અમે 219, 225માંથી 222, એટલે ઓલમોસ્ટ બધી ફૂલ રહી છે, એક બે સીટ છોડ્યા સિવાય. તો આ કોલેજની અંદર તમે એડમિશન તમે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે કોલેજના તમને અહીંયા જણાવી દઈએ કે 1 થી લઈને 15 કોલેજનું લિસ્ટ હતું, એમાં 19 થી 20 કોલેજ મેં તમને જણાવી કે કોલેજ છે મારા હિસાબે બેસ્ટ છે, મારા હિસાબે છે. એવું નથી કહેતો કે તમે આ હિસાબે જ ચાલો, પરંતુ મારા હિસાબે તમે આ જે વિડીયો છે તમે પ્રોપરલી જોજો. અને જે બીજી ઘણી બધી કોલેજનું જે લિસ્ટ હોય જેમાં ઘણી બધી સુવિધાઓ ના હોય પ્રાઇવેટ કોલેજમાં કે ગવર્મેન્ટમાં, એના કરતાં આ જે કોલેજ તમે પહેલાં ચૂઝ કરો તો વધારે સારું તમારા હિસાબે. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે વિડીયો તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે એને પણ હેલ્પફુલ થાય. અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. પરંતુ આ વિડીયો તમને કેમ લાગ્યો એ તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, કેમ કે વિડીયો તમને જે સારો લાગ્યો હશે તો આવા વિડીયો આપણે પાછા ફ્યુચરમાં આપણે આવતા રહેશું. કેમ કે આમાં વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગે છે. વિડીયો રેકોર્ડિંગ કરવું, સૌથી પહેલાં PDF બનાવી, એના ઉપર રિસર્ચ કરવું, પછી એને એડિટિંગ કરવું, પછી પાછો અપલોડ કરવાનું, પછી પાછો એનું થંબનેલ બનાવવું, ઘણું બધું વર્ક હોય છે. તો એના માટે ખાલી તમે કોમેન્ટમાં તમે જણાવી દીધું તમને વિડીયો કેવો લાગ્યો છે. બરાબર છે, ચલો હવે પણ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.